બ્રેક બાદ આગળ વાત કરીએ તો ચાંદખેડામાં આવેલા વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીની હદમાં સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાથી ત્યાં દબાણ હાથ ધરવામાં આવ્યું હતું. આ બાંધકામ પાસે કોઈ પરમિટ ન હોવાથી તેને ગેરકાયદેસર ગણીને દુકાનોને ધરાશાયી કરવામાં આવી હતી. આ હદમાં જ્યાં દબાણની ક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યાં ઘણી બધી દુકાનો, પાર્લરો અને ફૂડ સ્ટોલ હતા. સરકાર દ્વારા કોઈ એવી બાહેધરી નથી આપવામાં આવી કે દુકાનદારો છે તેમને કોઈ વળતર આપવામાં આવશે કે નહીં તેવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જે દુકાનદારો કામ કરતા હતા તેમની રોજગારી હાલ પૂરતી ઠપ થઈ છે. આગળની શું પ્રતિક્રિયા હશે તેના પર સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. હવે એકચ્યુઅલી આ સવારે જ ડિમોલિશન થયું છે, બટ હવે મારે કહેવાનું એવું છે કે સરકારે સામેથી કંઈ આ બધું જે કાર્યવાહી જે કરી છે એના અનુસંધાનમાં કંઈ એવું કીધું નથી કે આની સામે કંઈ અમને ભથ્થું આપવામાં આવશે. ડાયરેક્ટ કરી નાખવામાં આવ્યું છે, એટલે જે અમારો જે રોજગાર ચાલતો હતો એ તો હાલ તો ઠપ જ છે. એટલે હવે હાલ તો કંઈ ના કહી શકાય, પણ હાલ તમારી સામે છે સ્થિતિ, બરાબર છે, તમે જોઈ શકો છો. ના, એ ફૂડ સ્ટોલ હતા કે જ્યાં અહીંયા કોલેજના છોકરાઓ અહીંયા ઘણા અહીંયા રહે છે. સામે આઈઆઈટી છે, વિશ્વકર્મા કોલેજ છે, ત્યાંના જે બહારના વતની હોય છે છોકરાઓ છોકરીઓ એ અહીંયા આવતા હતા ફૂડ સ્ટોલ ઉપર. એટલે એમના માટે અહીંયા ફૂડ સ્ટોલ રાખવામાં આવી હતી. થોડા નાના રોજગાર હતા લાઈક પાર્લર ને એવું બધું, પણ હવે એ બધું અહીંયાથી કાઢી નાખવામાં આવ્યું છે. એટલે રોજગારી તો ફટકો પડ્યો છે, પણ સામે છોકરાઓને બી આ વસ્તુનો ઇફેક્ટ આવશે. વિકસિત સરકારથી તપોવન સરકાર સુધીમાં જે દબાણ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં એવું માલુમ પડ્યું છે કે આ ડીમાર્ટ આગળ જે બી બધી દુકાનો હતી, ફૂડ સ્ટોલ્સ હતા, જે નાના નાના ગલ્લાઓ હતા, તે તમામ વસ્તુને દબાણ હેઠળ ડિમોલિશ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને વિસત ગાંધીનગરનો જે હાઈવે છે ત્યાંથી લઈને તપોવન સરકાર સુધી આ દબાણ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે આ જે બાંધકામ હતી, જે દુકાનો હતી, સ્ટોલ્સ હતા, તે બધું ગેરકાયદેસર રીતે તૈયાર બનાવવામાં આવ્યું હતું અને તેના લીધે તેના ઉપર દબાણ કરવામાં આવેલું છે. હવે આગળ જોવાનું એ છે કે આની ઉપર જે દુકાનદારના જે માલિકો હતા, જેમના ફૂડ સ્ટોલ્સ હતા, જેવી દુકાનો હતી, તેઓ આની ઉપર કોઈ પગલું ભરે છે કે નથી ભરતા, અથવા સરકાર દ્વારા તેમને કોઈ કમ્પન્સેશન આપવામાં આવે છે કે નથી આવતું, તે તો હવે આવનારા દિવસમાં જોવાનું જ રહ્યું. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચન, CN24 ન્યૂઝ, અમદાવાદ.